રાજપીપળા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલી નવદુર્ગા હાઈસ્કૂલ, રાજેન્દ્ર હાઈસ્કૂલ અને ગવર્મેન્ટ હાઈસ્કૂલને ફાયર સેફટી નહીં હોવાના કારણે પાલિકા દ્વારા તારાબંધી કરાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી છે. રાજ્યમાં બનતા આગની દુર્ઘટનાના બનાવ બાદ રાજપીપળા નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો, હોટલો, ટ્યુશન ક્લાસીસ સહિતના કોમર્શિયલ સેન્ટરો ફાયર સેફટીના મુદ્દે ઝુંબેશ હાથ ધરી છે. જો કે રાજપીપળાની નવદુર્ગા, રાજેન્દ્ર અને ગવર્મેન્ટ સ્કૂલને પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટીની સુવિધા ઊભી નહીં કરાતા પાલિકાએ ત્રણે સ્કૂલોને સીલ મારવાની કામગીરી હાથ ધરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજપીપળા નગરપાલિકાની સ્કૂલો અને હોસ્પિટલોને 2-3 વખત ફાયર સેફટી માટે નોટિસો આપવામાં આવેલી હતી. અત્રેની કચેરી દ્વારા વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં આ લોકોએ કોઈ NOC લીધી નહીં અને તેને પરિણામે નગરપાલિકાને ફરજ પડી ગઈકાલે કે એમની સામે કાર્યવાહી કરવી. તેથી અમને જે ઉપરથી સૂચના મળી એના અનુસંધાને અમે આ સીલિંગની કાર્યવાહી કરી છે. ખાસ કરીને સર, હજુ એવી આપના ધ્યાનમાં કે નગરપાલિકામાં હજુ એવી કોઈ બિલ્ડિંગ, ઇમારતો ખરી કે જેને આ રીતે આગળ કડક પગલાં ભરવા પડશે? હજુ અમારે ધ્યાન પર બીજી બિલ્ડિંગો છે, પણ હાલ તુરંત તો અમને જે ઉપરથી સૂચના આપી કે પહેલાં સ્કૂલ અને હોસ્પિટલ પર કાર્યવાહી કરો, તો એને એકદમ ટોપ પ્રાયોરિટી મળીને અમે એની પર સામે કાર્યવાહી કરેલી છે. બીજી પણ ભવિષ્યમાં કાર્યવાહી કરવાના જ છે, પણ એનું અત્યારે બહુ ઉતાવળ નથી, પણ એ લોકોને બી સમય મર્યાદા આપેલી જ છે. તે મુજબ જો કાર્યવાહી એ લોકો NOC નહીં લેશે તો અમે એમની સામે કાર્યવાહી કરશું. સર, કેટલાક વિદ્યાર્થીઓનું બી એવું બી કહેવું છે કે એની અંદર કે આટલા 2 વર્ષ 2 વર્ષ પછી જ્યારે શાળા ચાલુ થઈ ને નગરપાલિકાની આ કાર્યવાહી થવાથી અમારું ભણતર એક અંધારામાં મુકાયું છે. જો થોડી છૂટ આપીને જો શાળા ચાલુ રાખ્યું હોત તો આજે અમારું ભણવાનું ચાલુ રહેત છે. એના માટે શું કહેશો? અમે એ લોકોને બહુ જ છૂટ આપી છે. એક વખત, 2 વખત, 3 વખત નોટિસો આપવા છતાં પણ આ લોકો નહીં કરતા હોય તો વધારે કેટલું છૂટ આપી શકીએ અમે? બરાબર છે. અને શાળાના બાળકોનું ભવિષ્ય ઇમ્પોર્ટન્ટ છે, હું જાણું છું, પણ એ લોકોનું જીવની સલામતી બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એટલે એમના માટે, બાળકોનો જીવની સલામતી જ માટે આ નગરપાલિકા કાર્યવાહી કરી છે. એમાં કોઈ નિયમ આવતો છે કે 10 ફૂટ કે 15 ફૂટ કે 15 મીટરની એટલી બિલ્ડિંગ હોય તો એની કોઈ જરૂરત નથી? એવું કંઈ 9 મીટર કરતાં ઓછી હાઈટ ધરાવતી સ્કૂલો માટે NOC લેવી ફરજિયાત નથી, પણ એ લોકોએ એક નિયત નમૂનામાં સેલ્ફ ડિક્લેરેશન આપવું પડે છે. એ લોકો એના ત્યાં ફાયરની બોટલો કે જે તે નિયમમાં લખ્યું હોય તે મુજબ સલામતીના સાધનો તો રાખવા જ પડે, પણ NOC લેવાની જરૂરત નથી.